આસપાસમાં સતત વરસી રહેલા વરસાદને લઈને ઉપર મેઘો મુસળધાર વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં એટલે કે વલસાડ શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે વલસાડની જે નદીઓ છે એ નદીઓએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે વલસાડના તિથલ દરિયાએ પણ પોતાનું જે પોતે પણ ગાંડોતૂર બન્યો છે। વલસાડ જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને તિથલનો જે દરિયો છે દરિયો હાલ તો ગાંડોતૂર બન્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી અને એ આગાહીને પગલે જે છે સતત 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ 5 થી 7 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના પણ અપાઈ છે, કારણ કે દરિયો જે છે એ આ ગાંડોતૂર બન્યો છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના તિથલ બીચના આ દ્રશ્યો છે। કહી શકાય કે આજે પૂનમની મોટી ભરતી છે અને દરિયો જે છે એ બીચ સાથે સીધે સીધો લેવલ થઈ ગયો છે। દરિયાના મહાકાય મોજા હાલ જે છે અહીં ઉછળી રહ્યા છે। દ્રશ્યમાં આપને બતાવવા માંગીશ આ તિથલ દરિયા કિનારાના નજારો છે। દરિયો જે છે ગાંડોતૂર બન્યો છે, બીજી તરફ નદીએ છે તેઓએ પોતાની ભયજનક સપાટી વટાવી છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડની નદીઓની અંદર ઘોડાપુર આવે છે અને એ પાણી શહેરમાં ભરાઈ જાય છે, જેનું કારણ એ હોય છે કે ભરતીના સમયે જ્યારે દરિયો આટલી હદે પોતાની સપાટી વટાવતો હોય તો પછી નદીનું પાણી દરિયો એક્સેપ્ટ નથી કરતો, જેના કારણે જે છે એ પાણી બેક આવવાથી શહેરની અંદર અનેક નીચાણવાળા વિસ્તારોમાં એ પાણી ફરી વળતા શહેરના અનેક લોકોને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે દિવસ દરમિયાન જ્યારે ભરતી હોય એટલે કે 5 થી 6 કલાકનો જે સમય હોય તે સમય દરમિયાન જ શહેરની અંદર પાણી હોય છે અને ત્યારબાદ દરિયાની ભરતી જ્યારે ઉતરવાની શરૂઆત થાય છે ત્યારે નદીનું જે પાણી છે એ પાણી ફરી દરિયાની અંદર જવાની શરૂઆત કરી દે છે, જેના કારણે નદીનું જે સ્તર છે એ ઘટી જાય છે અને ચિંતાતુર બનેલા લોકો રાહતનો શ્વાસ લે છે। પરંતુ અવિરતપણે જે પ્રકારે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે આ સિઝનમાં ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી જે છે એ 3 વખત વટાવી છે અને વલસાડ શહેરમાં પાણી ભરાયું છે। ત્યારે હાલ જે મહાકાય મોજા જે છે એ હાલ દરિયા કિનારે ઉછળી રહ્યા છે, સત્યડે આપને લાઈવ નજારો બતાવી રહ્યું છે। દરિયા કિનારા ઉપર જે છે હાલ મહાકાય મોજા ઉછળી રહ્યા છે, દરિયા કિનારોને જે બીચ હાલ સહેલાણીઓ માટે આ બીચ બંધ કરવામાં આવ્યો છે, અહીંના જેટલા પણ સ્ટોલ જે છે એ અહીંથી સ્ટોલ ધારકોએ હટાવી લીધા છે, કારણ કે આવનારા 4 દિવસ સુધી આ જ પ્રકારનો માહોલ રહેવાનો છે। હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી આપી છે, તો દરિયામાં 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવાની જે છે એ સૂચના પણ આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે। ત્યારે દરિયો ગાંડોતૂર થઈ રહ્યો છે, તેના જે દ્રશ્યો છે જે નજારો છે જે આહલાદાયક નજારા છે એ આપને બતાવવા માંગીશ કે સીધે સીધા જે દરિયાના જે મોજા છે એ બીચના ઉપર આવી રહ્યા છે અને સમગ્ર બીચ ઉપર માત્ર દરિયાનું પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, સહેલાણીઓ જે છે તિથલ વિશ્વવિખ્યાત છે, જ્યાં અનેક રાજ્યોમાંથી અનેક શહેરોમાંથી લોકો ફરવા આવે છે, આ એક પર્યટન સ્થળ છે રાજ્ય સરકારનું। ત્યારે અહીં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટે છે, પરંતુ ભારે વરસાદને લઈને જે છે દરિયો ગાંડો બનવાનો હોય, તોફાની બનવાનો હોય, દરિયાની પાણી ઉપર વધવાનું હોય ત્યારે જે છે આ પાણીને લઈને જે છે હાલ અહીં વહીવટી તંત્ર દ્વારા દરિયો બંધ કરવામાં આવ્યો છે અને જે છે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, જેથી અહીં સહેલાણીઓ દરિયા કિનારે ન આવે, કોઈ જાનહાનિ ન બને તે માટેના જે પગલાં છે એ ભરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ પોલીસ વિભાગના જે જવાનો છે તે અહીં આવીને તૈનાત થઈ જાય છે, રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ કરવામાં આવી છે, કારણ કે દરિયો છે એ 2 વખત દરિયાની ભરતી જે છે એ ઉપર આવે છે અને 2 વખત ઓટ થાય છે, જેના કારણે પાણી જે છે શહેરી વિસ્તારમાં વરસે છે। સમગ્ર જિલ્લાની અંદર અવિરત પડી રહ્યો છે વરસાદ, ઉમરગામ હોય, ધરમપુર હોય, પારડી હોય, વલસાડ હોય, વાડી હોય, તમામ જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો બાજુનો જિલ્લો એટલે કે નવસારી, ત્યાં પણ જે છે ભારે હાલાકી છે। અંબિકા, પૂર્ણા, કાવેરી પોતાની ભયજનક સપાટી વટાવીને ઉપર વહી રહી છે, જેને લઈને જે છે નદીના જે પાણી છે
એ નવસારી શહેરમાં ઘૂસ્યા છે. તો સાથે સાથે આજે તો છે કે કાવેરી નદીના પાણી હાઈવે ઉપર આવી ગયા હતા, એટલે કે નેશનલ 48 હાઈવે જે છે તેને બંધ કરવાની ફરજ પડી હતી. કિલોમીટરો સુધી જે છે વાહનોની લાઈનો લાગી હતી. વાપીથી લઈને ચીખલી નવસારી સુધી જે છે નેશનલ હાઈવે 48 બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. મોંડનો બ્રિજ છે જે ત્યાં અને આલીપોર ખાતે જે છે એ પાણી જે છે રસ્તા ઉપર આવી જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. એટલે કે અવિરત પડી રહેલો દક્ષિણ ગુજરાતનો મેઘો તેણે અનેક જે છે લોકોને પરેશાન કર્યા છે. પછી વાહન વ્યવહાર હોય, સ્થાનિક લોકો હોય, નીચાણવાળા વિસ્તારના લોકો હોય, કે પછી વહીવટીતંત્ર હોય, કે પોલીસ વિભાગ હોય, જે આપને આ જે દ્રશ્યો નિહાળ્યો હશે આપણે કે આહલાદાયક દ્રશ્ય છે આ દરિયા કિનારાના. તો બીજી તરફ જે છે વલસાડનું વહીવટીતંત્ર છે એ ખડે પગે છે, તૈનાત છે વલસાડમાં. એનડીઆરએફની ટીમ છે, રાજ્યના જે મંત્રી છે તેઓ અહીં અસરગ્રસ્તોને મળી રહ્યા છે. વલસાડનું કોસંબા ગામ જે છે એ બેટમાં ફેરવાયું હતું અને સંપર્ક વિહોણું થયું હતું. જોકે ત્યાં પણ રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી પહોંચ્યા હતા અને તેઓએ જે છે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. શેલ્ટર હોમ બન્યા છે, 800 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી, અને લોકોને શેલ્ટર હોમમાં ખાવા પીવાની તમામ સુવિધાઓ જે છે એ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે આ નજારો છે એ વલસાડના તિથલ દરિયાનો છે, જ્યાં દરિયો હાલ ગાંડોતૂર બન્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે આપને આ નજારો અમે બતાવતા રહીશું. ત્યારે હેરતસિંહ રાઠોડ જે છે સત્યના જે રિપોર્ટર છે ફરી જોડાઈ રહ્યા છે આપણી સાથે. હેરત, નદીઓએ પણ પોતાનું